हरिओम स्टूडेंट स्टैंडर्ड 8 सब्जेक्ट छे इंग्लिश 2 एमा आज आपणे लेवानुं छे जनरल इंग्लिश गई वखते आपणे ग्रामर ने कॉम्पोजिशन में फर्स्ट चैप्टर जोयुं टू द एडजेक्टिव आज आपणे जोईशुं जनरल इंग्लिश एमा टोटल 36 चैप्टर हता ओके तो फर्स्ट सेमिस्टर में आपणे 1 to 18 लास्ट चैप्टर हतुं 18 नंबर नुं हुम ने हुस ए आपणे जोई गया था ए फर्स्ट सेमिस्टर नी वात हती हवे आजे छे चैप्टर नंबर 19 जेन्डर 1 पेज नंबर छे 31 ऑलवेज जरे भी वीडियो जुओ तो बुक लईने बेसो तो तमने लोगों ने इजीली खबर पड़शे ओके वंस अगेन कहूँ छू तो पेज नंबर 31 चैप्टर नु नाम शू छे जेन्डर 1 20 नंबर नु चैप्टर छे ए पण जेन्डर छे पण आ छे जेन्डर पार्ट 1 अने पेलू छे पार्ट 2 ओके पहला तो गुजराती मीनिंग कहूँ जेन्डर नो मतलब शू थाय जाति थाय ओके तो मेल होने शू कह पुरुष जाति और फीमेल होने शू कह स्त्री जाति ओके तो जो अँ तक कॉलम बे आपेला है पेज नंबर 31 पर जो सम नाउन्स एंड प्रोनाउन्स इंडिकेट क्लियरली वेधर द इंडिविजुअल रेफर्ड टू आर मेल ओर फीमेल बराबर एट शू कहे कि तमने खबर पड़ जाए कि मेल क्यों है और फीमेल क्यों है बराबर इंडिविजुअल एने सेपरेट करेलू है ओके एक्जाम्पल आपेलू है मैन कॉक टाइगर ही आ बधुं शुं छे मेल छे बराबर मैन नो मतलब शुं थाय माणस कॉक एटले कूकड़ो टाइगर एटले वह अने ही कोई पण जेन्स होय एनो उल्लेख करवो होय तो ही शब्द वपराय छे अने स्त्री होय तो एना माटे शुं वपराय छे शी वपराय छे वधारे खबर छे ओके जो फीमेल माटे हवे ऊपर जे चार वर्ड आपेला छे एनु ए लोकोए फीमेल मां એનું ફિમેલ શું થાય એ બતાવ્યું છે તો મેનનું શું થાય વુમન થાય પછી કોકનું શું થાય હેન હેનનો મતલબ શું થાય મરઘી કોક એટલે કૂકડો અને હેન એટલે મરઘી પછી ટાઈગરનું શું થાય ટાઈગ્રેસ અને હીનું શું શું થાય શી થાય બરાબર આ કોમન છે હવે નીચે તમે જુઓ તો તમને બે કોલમ આપેલી છે એકમાં મેલ બતાવ્યું છે અને બીજામાં ફિમેલ છે લાયનથી શરૂ કરી અને છેક છેલ્લું હસબન્ડ સુધી છે ઓકે જો દરેકમાં તમને લોકોને સામે આન્સર આપેલા છે એટલે તમારે લોકોએ જે જોવાની જરૂર નથી ઓકે ચલો પાછળ ફેરવો ડાયરેક્ટ આપણે એક્સરસાઇઝ કરીએ હું અહીંયા હેડિંગ મારી દઉં છું ગીવ ધ ઓપોઝિટ જેન્ડર ઓફ ધ ફોલોઈંગ હવે એમાં તમને મેલ પણ આપેલું હોય અથવા તો ફિમેલ પણ આપેલું હોય જો મેલ આપેલું હોય તો એનું ઓપોઝિટ ફિમેલ કયું થાય છે એ તમારે લખવાનું અને ફિમેલ આપેલું હોય તો એનું ઓપોઝિટ મેલ કયું થાય છે એ તમારે લખવાનું ઓકે હેડિંગ મારી દઈએ પછી સ્ટાર્ટ કરીએ અંદર અંદર ડિસ્કસ થાય છે દરેકનું આપણે શું કરીશું પહેલાં ટ્રાન્સલેશન કરીશું મોટાભાગના આન્સર બુકમાં આપેલા હશે ના આપેલા હોય તો આપણે આપણી જાતે કરીશું ઓકે ફર્સ્ટ છે અંકલ અંકલનું ગુજરાતી શું થાય એકદમ સિમ્પલ છે અંકલ એટલે થાય કાકા પણ ઇંગ્લિશમાં કાકા હોય મામા હોય માસા હોય કે ફુવા હોય એના માટે શું વપરાય છે અંકલ જ વપરાય છે બરાબર હા બોલો આંટી લખાય અથવા તો આંટ પણ લખાય બરાબર શોર્ટમાં લખવું હોય તો એ યુ એન ટી અથવા તો એ યુ એન ટી આઈ ટી બરાબર સેકન્ડ નંબર 2 છે હસબન્ડ બોલો હસબન્ડ એટલે પતિ અને વાઇફ એટલે હા સ્પેલિંગ ડબ્લ્યુ આઈ એફ એસ ઈ બરાબર આ ઇઝી છે જે વર્ડ છે એમાં આપણે બાજુમાં જરૂર હશે તો ગુજરાતી લખીશું નંબર 3 છે તમારા માટે નવું છે લેડ એલઈડી જો ટૂંકમાં બોલો ઉભો થઈને આન્સર આપવાનું લેડ નો લેડીઝ બોલો ના લેડ કેસ થાય બોલો લેડી એ તો તમે લેડી અને લેડીઝ છે એ તો બહુવચન થયું
આપણે જો કે આને મીતે કીધું છે કે આમ તો લેડનો મતલબ છોકરો થાય, પણ એમાં સામે ઓપોઝિટ ગર્લ લખ્યા કરતાં લેડીઝ લખીએ તો વધારે સારું રહેશે. લેડીઝ નહીં, લેડી લખીશું. આમ જુઓ, સાંભળો, એક સ્ત્રી હોય તો એના માટે શું બોલાય? લેડી બોલાય, ખબર છે તમને? અને એકથી વધારે હોય તો શું બોલાય? લેડીઝ બોલાય, બરાબર? જેમ એક માણસ હોય તો આપણે શું લખીએ? મેન. અને એનું બહુવચન ઉચ્ચાર શું થાય? મેન. રિસ્પોન્સ સ્પેલિંગ શું થાય? મેન. અનું મેનનું મેન્સ ના થાય, બરાબર? ઓકે, એ તમને લોકોને ખબર હશે. પછી એક સ્ત્રી હોય તો વુમન થાય, ડબલ્યુ ઓ એમ એ એન. અને બહુવચન શું થાય? ડબલ્યુ ઓ એમ એ એન, બરાબર? તો આનો મતલબ લેડ એટલે શું થયું? કે પુરુષ થયું, બરાબર? અને એનું શું થશે? લેડી થશે, બરાબર? એનો મતલબ શું થયો? સ્ત્રી થયું, બરાબર? ખ્યાલ આવી ગયો. પછી લેડીઝ ના લગતા, એ બહુવચન થઈ ગયું. ઓકે, ચલો લખી દઈએ. ચલો નેક્સ્ટ છે, ચલો એકદમ ઈઝી છે. મધર, હા બોલો. હા, ઓકે. નેક્સ્ટ નંબર 5 આ પણ ઈઝી છે. બોય, પાછળ. હા બોલો. હા ગર્લ. ઓકે, અમુક તો પાંચમા ધોરણમાં આવતા હોય ને, એટલા બધા ઈઝી છે. અવાજ ના કરતા, એક્સ્ટ્રા અવાજ ના કરતા. નંબર 6 ક્વીન. હા બોલો. કિંગ. કિંગનો મતલબ શું થાય? રાણી. અને કિંગ એટલે રાજા. પછી પ્રિન્સ અને પ્રિન્સેસમાં ગડબડ ના થાય. પ્રિન્સ એટલે શું થાય? રાજકુમાર. અને પ્રિન્સેસ એટલે રાજકુમાર. રાજા કે રાણીની જો છોકરો હોય તો પ્રિન્સ કહેવાય, અને એની છોકરી હોય તો શું કહેવાય? પ્રિન્સેસ કહેવાય. ઓકે, ચલો નેક્સ્ટ. શેફર્ડ. શેફર્ડનો મતલબ શું થાય? કોઈ ખબર છે? બોલો. હા, ભરવાડ. હા, પાછળ ઈ ડબલ એસ લગાડી દેવાનું, બરાબર? જે ભરવાડની ફિમેલ જાતિ હોય ને, એમાં પાછળ શું લાગી દે? ઈ ડબલ એસ લાગી જાય. એક્સરસાઇઝ 2 પહેલાં જો વાંચો.
પહેલે સમજો અલે ખાલી ખાલી હવે પૂછો સમજો ખરા રીરાઇટ ધ સેન્ટેન્સ ઇઝ ચેન્જિંગ ધ જેન્ડર ઓફ ધ નાઉન ઓર પ્રોનાઉન્સ ગિવન ઇન ઇટાલિક ઓર તો તમે જુઓ તો સેન્ટેન્સની અંદર કશું કે એક્સપ્લેન કરું પછી હાથ ઊંચો કરવાનો સેન્ટેન્સની અંદર અમુક વર્ડ છે ને એ ઇટાલિક ફોર્મેટમાં આપેલા છે તો એના જેન્ડર તમારે ચેન્જ કરવાના છે અંદર અંદર ડિસ્કસ ના કરો ફર્સ્ટ છે જુઓ યુ આર એ ગુડ બોય તો એમાં તમે જોઈ શકો છો કે બોય છે એ ઇટાલિક ફોર્મેટમાં આપેલું છે તમને બધાને કોમ્પ્યુટર ખબર જ છે બરાબર ઇટાલિક ફોર્મેટ હોય એટલે ફોન્ટ કેવા હોય નોર્મલ કરતાં થોડા ત્રાસા હોય ઓકે તો ચલો બોયનું ઓપોઝિટ શું થશે ગર્લ તો એ લોકોએ લખેલું છે કે યુ આર એ ગુડ ગર્લ નેક્સ્ટ જુઓ નંબર ટુ શી ઇઝ અવર હોસ્ટેસ હોસ્ટે હોસ્ટેસનો મતલબ તમને ખબર છે ને આપણે પેલો પાઠ આવતો હતો ફાસ્ટેસ્ટ સિંગર હોસ્ટ નંદિતા ગોસાઈ વાળો પાઠ બરાબર એમાં આવતું હતું ને કે મિસ્ટર પરમાર ઇઝ અવર હોસ્ટ યાદ આવ્યું તમને હા હોસ્ટનો મતલબ શું થાય કે જે આયોજન કરે એને શું કહેવાય હોસ્ટ કહેવાય જેમ કે તમારા ઘરમાં કોઈ પાર્ટી હોય અને તમે એનું પ્રિપરેશન કરો છો તો તમે હોસ્ટ થયા અને તમારા ઘરમાં જે આવે શું કહેવાય ગેસ્ટ કહેવાય ખબર પડી ગઈ ઓકે તો જો હોસ્ટેસનું શું થયું હવે જો આમાં બે એક મિનિટ બે વર્ડ જે ઇટાલિકમાં આપેલા છે શી અને હોસ્ટેસ તો આપણે શીનું શું કર્યું હી કર્યું અને હોસ્ટેસનું શું કર્યું હોસ્ટ કર્યું બોલો ખબર પડી ગઈ એટલે એવું પણ બની શકે કે અમુક સેન્ટેન્સમાં તમારે બે વર્ડ હોય એનું તમારે ઇટાલિક કરવાનું આવે ઓકે ચલો ફર્સ્ટ છે ધેટ લાયન વોઝ રોરિંગ લાઉડલી એનો મતલબ શું થાય છે કે પેલો સિંહ એ મોટેથી ગર્જના કરે છે રોરિંગનો મતલબ શું થાય ગર્જના કરવી લાઉડલી એટલે મોટેથી બરાબર પાછળ આ બોલો લીલાક્ષી હા લાયનનું શું થશે લાયનેસ પાછળ ઈ ડબલ એસ લાગશે ઓકે શું થશે પેલી સિંહ હણ મોટેથી ગર્જના કરે છે ઓકે જો ખાલી લાયન છે એ ઇટાલિક ફોર્મેટમાં છે ઓકે ડાયરેક્ટ આન્સર લખું છું છે
નંબર 4 સર્વન્ટ વિંગલી ઓબે એ કાઇન્ડ મિસ્ટ્રેસ પહેલાં ગુજરાતી કોણ કરશે એ બોલો પછી આપણે ઓબે એટલે આજ્ઞાનું પાલન કરવું આજ્ઞાનું પાલન કરવું ઓબે એટલે કાઇન્ડ એટલે દયાભાવથી મિસ્ટ્રેસ એટલે શેઠાણી હા બોલ સર્વન્ટ ની પાછળ એક લખેલું છે વિંગલી વિંગલી નો મતલબ શું થાય સ્વેચ્છાએ પોતાની જાતે તો નોકર પોતાની જાતે દયાભાવથી શેઠાણીની આજ્ઞાનું પાલન કરે છે બરાબર આજ્ઞાનું પાલન કરવું તાબે થવું એ હા બોલો જરો સિક્વન્સમાં છે હા બોલો હા બરાબર બરાબર ખાલી એક જ છે મિસ્ટ્રેસ એનું શું થશે માસ્ટર માસ્ટરનો મતલબ શું થશે માલિક અથવા તો છે જેવી કોઈ ચાલે ઓકે જે બી લખવાય ચાલશે
નંબર 8 હી જમ્પ ઓન હિઝ હોર્સ એન્ડ રોડ ઓફ બરાબર રોડ ઓફ નો મતલબ શું થાય કોઈ ખબર છે છેક છેલ્લા બે વર્ડ છે ને રોડ ઓફ ચલો આટલું તો ખબર હશે ને હી જમ્પ ઓન હિઝ હોર્સ એનો મતલબ શું થાય બોલ બોલ તારો બરાબર ગ્રામર ને કોમ્પોઝિશનમાં જે સેકન્ડ નંબરનું ચેપ્ટર છે એ લઈશું ઓકે નમસ્કાર